કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ સહિતના તમામ સભ્યો અસંખ્ય સમર્થકો સાથે ભાજપ ઘરમાં ઘર વાપસી તાલુકામાં આનંદ છવાયો. પ્રાંતિજ તાલુકાના યુવાન આગેવાન અને પ્રાંતિજ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડે તેમના સાથી સદસ્યો અને અંદાજે સમર્થકો સાથે પુનઃ ભાજપ ઘરમાં ઘર વાપસી કરતા સમગ્ર પ્રાંતિજ તલોદ તાલુકામાં ઉત્સાહ અને આનંદ છવાયો છે. આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે તાલુકા પંચાયતના સદસ્યો અને સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. પ્રાંતિજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની કમલના નિશાન પર ચૂંટાયેલા અને વર્ષોથી ભાજપમાં વફાદારીથી કામ કરતા પ્રદીપસિંહ રાઠોડ ભાજપ સમર્થક અને સમર્પિત હતા, પરંતુ આંતરિક વિખવાદના કારણે તેમની સ્પષ્ટ બહુમતી છતાં મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે તેમના સમર્થકો અને સભ્યોના આગ્રહથી તાલુકા પંચાયત પ્રાંતિજની બોડીની રચના કરતા ભાજપ દ્વારા શિક્ષણાત્મક પગલાં ભરી તમામને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ ભાજપ સમર્પિત રહી પાર્ટીનું કામ અને લોકસેવાઓ કરતા હતા. જોકે ભાજપના બહુમુખી લોકો તેમને ભાજપમાં પરત લેવા સહમત હતા અને જિલ્લા ભાજપના લોકો પણ સહમત હતા. પ્રદેશ કક્ષાએથી પણ જૂના કાર્યકરો, યુવાનો અને નારાજ કાર્યકરોને મનાવી લેવા મોટું મન હતું. આજે યોગ્ય સમયે જ પ્રાંતિજ તાલુકાના અસંખ્ય સમર્થકો અને તાલુકા પંચાયતના સદસ્યોની સાથે પુનઃ ભાજપમાં ઘરમાં ઘર વાપસી થતાં પ્રાંતિજ તલોદ તાલુકાના ભાજપ સંગઠનમાં અવનવા પ્રાણ પુરાતા લોકો આનંદમાં આવી ગયા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.